અયોધ્યામાં વિવાદી જમીન પર રામ મંદિર નિર્માણની માંગે એક વખત ફરી થઈ રહી છે. કારણ ગત મહિને સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી છે ત્યારે કોર્ટે સુનાવણીની વધુ એક તારીખ આપી દીધી. મામલો ફરી તરી ગયા પછી મંદિર બનાવવાનો માટે કાયદો બનાવવામાં આવે કે વટહુકમ લાગવાની માંગ બુલંદ થઈ છે. આ માંગ રામ જન્મભૂમિ વિવાદના મુખ્ય પક્ષકાર મહંત ધર્મદાસે ઉઠાવી બે દિવસ પછી સંઘના વિચારક અને ભાજપ સંસદે રાકેશ સિંહાની ટ્વીટથી આ મુદ્દો વધુ ચગ્યો. ટ્વીટમાં તેમણે કહ્યું કે લોકો ભાજપ પસંદની ટીકા કરે છે કે રામ મંદિરની તારીખ જણાવો, તેવા માટે પ્રાઇવેટ બિલને સંસદમાં સમર્થન આપશે. ટ્વીટમાં સિંહાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, લાલુ યાદવ અને ચંદ્રબાબુને ટેગ કર્યું હતું. એ સવાલ એમને જ હતો. ત્યાર પછી દિવાળીના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન રામની એક વિશાળ પ્રતિમા સ્થાપના કરવાની જાહેરાત કરવાની કેટલાક દિવસોથી ચાલતી અટકળો પણ માહોલ લગાવી દીધી. સાથે જ કહ્યું કે આ દર્શનીય આ મૂર્તિ મંદિરના બહાર એક પૂજા માટેની મૂર્તિ મંદિરથી અંદર હશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં મહામંડળેશ્વર કૈલાસાનંદ બ્રહ્મચારીએ કહ્યું કે રામ મંદિર મામલે દેશના અગ્રણી સંતોની એક બેઠક થશે અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આ તમામ પ્રયાસો અને નિવેદનોની વચ્ચે કેન્દ્ર સરકાર પર સંતોનું દબાણ વધી ગયું છે. હાલમાં જ કૈલાસાનંદ બ્રહ્મચારીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે 6 ડિસેમ્બરે તેઓ અયોધ્યા કે દિલ્હી કૂચ ફરી શકે છે. પ્રજ્ઞાભૂષણથી સન્માનિત આધ્યાત્મ ગુરુ સત્યમિત્રાનંદ એ પણ આજ સમય મર્યાદા અને અનશન પર બેસવાની ચેતવણી આપી દીધી છે. 1885 થી કેસ અદાલતમાં છે. 1936માં સિયા સમાજે પણ વિવાદાસ્પદ ભૂમિ પર તેને દાવો કર્યો, પરંતુ બાબર સુધી સમાજ ન હતો, તેથી કોર્ટે સિયા સમાજનો દાવો ફગાવી દીધો. માનવામાં આવે છે કે રામ જન્મભૂમિ પર મસ્જિદ બની હોવાથી ઉલ્લેખનીય પહેલી વખત 1822માં ફૈઝાદ બાદ કોર્ટના એક અધિકારી હફીઝુલ્લાહએ કર્યો હતો, પરંતુ કેસ કોર્ટમાં પહોંચ્યો 1885માં, એટલે કે 133 વર્ષ પહેલાં. ત્યારે નિર્મોહી અખાડાના મહંત રઘુબર દાસે ફૈઝાબાદ અદાલતમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ વિરુદ્ધ બાદ એક કેસ દાખલ કરી બાબરી માળખાની નજીક રામ ચબુતરા પર છતી લગાવી મંજૂરી માંગી. અદાલતે વિવાદ વધવાના દરથી મંજૂરી આપી નહીં, પરંતુ આ મુદ્દા પર કાયદાકીય વિવાદ આઝાદી બાદ 1950માં ઘેરો બન્યો. બાબરી માળખાના ગુંબજ નીચે રામલાલની મૂર્તિ જોવા મળ્યા બાદ 16 જાન્યુઆરી 1950ના હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ સિંહે વિસારદે ફૈઝાબાદની અદાલતમાં કેસ દાખલ કરી મૂર્તિની પૂજાની માંગ કરી હતી અને મંજૂરી માંગી. વિરોધમાં અનિસુર રહેમાન નામની વ્યક્તિએ અરજી કરી. આ વિવાદમાં મુસ્લિમોએ આ પહેલી કાયદાકીય પહેલ હતી. ત્યારબાદ નિર્મોહી અખાડાએ 1959માં ફરી એક કેસ દાખલ કર્યો. કહ્યું કે જમીન અખાડાની છે અને પ્રાચીન સમયમાં આ સ્થળ પર મંદિર હતું. 2 વર્ષ બાદ ઉત્તરપ્રદેશની સેન્ટ્રલ વકફ બોર્ડે પણ વિવાદાસ્પદ માળખાની માલિકી હક માટે કેસ દાખલ કરી દીધો. 1991 અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે વિવાદાસ્પદ ભૂમિ પર કોઈ કાયમી નિર્માણ પર પ્રતિબંધ મૂકી દીધો. બાબરી માળખું તોડી પાડ્યા બાદ કેન્દ્રની નરસિંહ રાવે સરકારની અહીંની 67 એકર ભૂમિના હસ્તાંતરણ માટે કાયદો બનાવે, પરંતુ આ હસ્તાંતરણને પણ પડકારવામાં આવે. 2003માં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ પર પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ વિવાદાસ્પદ સ્થળનું ખોદકામ શરૂ કર્યું. જૂન સુધી ખોદકામ બાદ રિપોર્ટમાં કહેવાયું કે તેમાં મંદિર સાથે મળતા અવશેષો મળ્યા છે. હાઈકોર્ટે પક્ષકારો વચ્ચે જમીન વહેંચી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સિનેમા ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ T20 સિરીઝની અંતિમ મેચ રમશે, ત્યારે ભારત સિરીઝમાં 2-0થી આગળ છે. હવે તેની નજર ઘર આંગણે સતત 7મો મુકાબલો જીતવા પર છે. ચેન્નાઈ ટીમ ઇન્ડિયા રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 3 T20 સિરીઝની અંતિમ મેચ રમશે. ભારત સિરીઝમાં T20થી આગળ છે. હવે તેની નજર ઘર આંગણે સતત 7મો મુકાબલો જીતવા પર હશે. ટીમ ઇન્ડિયાએ સ્થાનિક મેદાન પર પોતાનો અંતિમ મુકાબલો ગત વર્ષે 4 નવેમ્બર રાજકોટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 44 રનથી ગુમાવ્યો હતો. ત્યાંથી ભારત ઘર આંગણે કોઈ પણ T20 મેચ નથી હાર્યું. આ મેચમાં ભારતીય આગેવાની કરતાં રોહિત શર્માની પાસે T20માં સૌથી વધુ બનવાની યાદીમાં ટોપ પર પહોંચવાનો મોકો છે. રોહિતના T20 અત્યાર સુધીમાં 2203 રન થયા છે. ભારત જો આ ત્રીજી મેચ પણ જીતી જાય છે તો પહેલી વખત ભારત વિન્ડિઝ વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 T20 મેચ રમ્યા છે, જેમાં ભારતે 4 અને વિન્ડિઝે 5 મેચ જીત્યા છે, જ્યારે 1નું કોઈ પરિણામ આવ્યું ન હતું. રોહિત શર્મા T20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં હાલ ન્યૂઝીલેન્ડ માર્ટિના ગુપ્તિલમાંથી માત્ર 68 રન પાછળ છે. ગુપ્તિલના 2200
71 રન છે. રોહિત જો આ મેચમાં 69 રન બનાવી લેશે તો ગુપ્તિલને પાછળ છોડીને નંબર વન બેટ્સમેન બની જશે. ભારતે આ વર્ષે વિદેશે અને સ્થાનિક મેદાનમાં અત્યાર સુધીમાં 15 T20 મેચ રમ્યા, જેમાંથી 12 મેચ જીત મેળવી છે, જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે અંતિમ T20 6 જુલાઈના રોજ કાર્ડિંગમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમ્યો હતો, 5 વિકેટથી ગુમાવ્યો હતો. ચેન્નાઈના MA સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 1 T20 મેચ થયો છે. 11 સપ્ટેમ્બર 2012ના રોજ રમાયેલા મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 1 રનથી હરાવ્યું હતું. ભારતે આ મેદાનમાં 22 ઓક્ટોબર 2015થી બહારથી 1 મેચ ફરી નથી હાર્યું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. નવેમ્બરે નોટબંધી 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સરકારના દેશને ડિજિટલાઇઝેશન તરફ લઈ જવાના ચક્કરમાં બેંકો રોકડ લેસ થઈ રહ્યા છે. 18,000 કરોડથી વધુ રકમની 45 દિવસની નોટબંધીમાં શહેરની 45 બેંકોની 750 રાજમાં સુરતોએ જમા કરાવી છે. 8 નવેમ્બરે નોટબંધીના 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સરકારના દેશને ડિજિટલાઇઝેશન તરફ થઈ જવાના ચક્કરમાં બેંકો રોકડ લેસ થઈ છે. 18,000 કરોડથી વધુની રકમ 45 દિવસની નોટબંધીમાં શહેરની 45 બેંકોમાં 750 બ્રાન્ચમાં સુરતીઓએ જમા કરાવી હતી, જે મર્યાદિત જથ્થામાં આજે પણ શહેરોની બેંકોમાં પડી રહી છે. બીજી તરફ શહેરની બેંકો પાસે નવી નોટોની મોટા જથ્થામાં ડિમાન્ડ કરવામાં આવી રહી છે, ત્યારે માત્ર 5% સમાન કરન્સી શહેરની બેંકોને અલોટ કરવામાં આવી હતી, જેને પગલે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 45 દિવસની નોટબંધીમાં શહેરની 45 જેટલી સરકારી અને ખાનગી બેંકોની 750 બ્રાન્ચમાં 18,000 કરોડની જૂની 500 અને 1,000 કરોડની રકમ જમા કરવામાં આવી હતી. 8 નવેમ્બરે નોટબંધીને 2 વર્ષ વીતી ગયા, તેમ છતાં આજ દિન સુધી વેપાર ધંધામાં તેની અસર વર્તાતી હોવાનું શહેરના કાપડ અને ડાયમંડ ઉદ્યોગકારનું મંતવ્ય છે. સરકારના દેશને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાના ચક્કરોમાં બેંકો પાસે રૂપિયાની ખેંચ વર્તાઈ રહી છે. આ સાથે મોટી 2 સરકારી બેંકોને 250 જેટલા ATM પૈકી 40% ATM આજે પણ ચાલતા નથી. તહેવારો દરમિયાન નવી ચલણી નોટોની માંગ રહેતી હોય છે. એક આંકડા પ્રમાણે શહેરમાં 1,000 થી 1,200 કરોડનું રોકડ અને ચેકના વ્યવહાર થાય છે, ત્યારે દિવાળીના તહેવારે તાણે પણ શહેરની મોટી 2 ચેસ્ટ બેંકોમાં માત્ર 20 કરોડની નવી કરન્સી એપ્લાય કરવામાં આવી હતી. શહેરમાં સરકારી અને ખાનગી બેંકોની 6 જેટલી ચેસ્ટ બેંકો છતાં શહેરની માંગને પહોંચી વળવું મુશ્કેલ પડી રહ્યું છે, ત્યારે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન ઓપરેટિવ બેંક દ્વારા ચેસ્ટ બેંકોને દરજ્જો આપવાની માંગણી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે, જેની મંજૂરી હજુ સુધી નથી આપવામાં આવી. શહેરમાં ₹10ના સિક્કા સ્વીકારવા ફેરિયાઓ વેપારીઓ ઇનકાર કરી રહ્યા છે. 10નો સિક્કો ચલણમાં હોવા મામલે RBIનો સર્ફ્યુલર, છતાં લોકો તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. એક બેંક અધિકારીના મુજબ બેંકો પાસે ₹10નો સિક્કાનો મોટો જથ્થો છે, પણ ખાતેદારો તેને લેવા ઇનકાર કરી રહ્યા છે. નોટબંધી પછી સામાન્ય વર્ગોના લોકો ₹100, 200 અને 500ની નોટનો આગ્રહ બેંકોથી કરી રહ્યા છે, તેવું એક બેંકના સરકારી બેંકના અધિકારીઓ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. વધુ ઉમેરતા ₹1, 2 અને 5ની નોટ ચલણમાં છે, તેમ છતાં લોકોએ તેની જાતે જ નોટબંદી કરી દીધી છે. જૂની 500 અને 1,000ની RBI દ્વારા નોટોનું વેરિફિકેશન કામ ચાલી રહ્યું હોવાની એક નેશનલાઇઝેશન બેંકના વડા અધિકારી સાથે થયેલી ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું હતું. હજુ જૂની નોટોનું ડિસ્ટ્રોય કરી નથી, જોકે શહેરના અધિકારીઓ કોઈ પગલાં લેવાના ભયના કારણે જૂની નોટો શહેરમાં હોવાનો ઇનકાર કરી રહ્યા છે. બેંકને રૂપિયા રોકડ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ રૂપે અધ્યાકારો કિસ્સાઓ પણ થોડા સમયમાં સામે આવ્યા છે, ત્યારે બેંકો દ્વારા સલામતીના પગલાંને કારણે જોતા આર્થિક રીતે મજબૂતાઈ ધરાવતા અકમોને રોકડ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ સેવાનો લાભ મળી રહ્યા છે. આ ઉપરાંત ટેક્સટાઇલ સેક્ટર મોટું નામ ધરાવતી એક ઉદ્યોગ અગ્રણીએ નામે નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં એકમો વધી થોડા દિવસો અગાઉ બેંકમાં COD અને CC ને રહીને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે બેંક અધિકારીઓ ટેક્સટાઇલમાં મંદી છે અને ઉપરથી સૂચન છે કે ટેક્સટાઇલમાં CC લિમિટ નહીં વધારવા તથા OD નહીં આપવા મનાઈ ફરમાન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. હાલમાં સરથાણા કન્વેન્શન ખાતે સરકારી બેંકોના આગેવાનો સહિત રાજ્ય ઉદ્યોગ મંત્રી CR ચૌધરીને હાજીમાં 59 મિનિટમાં SME સેક્ટરને લોન મળી જાય તે માટે એક વિશેષ ઇન્ડસ્ટ્રીને બેંકો દ્વારા કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ આપવામાં અનાકારી કરાઈ રહી છે. સરકારી બેંકના આગેવાનો સાથે થયેલી ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે 11 PSU બેંકોની હાલત કફોડી બની છે. વધતા NPAને જોતા RBIએ ખાસ સર્ક્યુલર જાહેર કરીને લોકોને ધીના કરતા પહેલા પરવાનગી મેળવવાનો નિયમ અમલમાં કરાવી દીધી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સમય થયો છે બ્રેક નો તો લઈએ એક બ્રેક.
કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈ ઓર બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મે જુડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. સંજય શ્રીવાસ્તવ કા નમસ્કાર. ભારત કે સભી દેશવાસીઓ કો દિવાળી ઓર નયે સાલ કી હાર્દિક શુભકામના દેતા હું. એ નયા સાલ આપકે લિયે સુખમય, મંગલમય રહે યહી હમારી દિલ સે પ્રાર્થના હૈ. હું રામુભાઈ મણિલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. પંચાયતના સરપંચ રાણાભાઈ, ભગાભાઈ, સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. એક બાદ આપનું સ્વાગત છે. ત્યારે દેશમાં છેલ્લા કેટલા દિવસોથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વધેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. નવી દિલ્હીમાં દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં અને ઓક્ટોબર મહિનામાં વધેલા પેટ્રોલ અને ડીઝલની ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ઘટાડા બાદ રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 77.73 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 12 પૈસાના લીટરનો ઘટાડો આવતા રવિવારે ડીઝલના ભાવમાં 72.46 રૂપિયા પ્રતિ લીટર ઘટી ગયા. મુંબઈમાં પણ પેટ્રોલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો. ત્યારબાદ અહીં પેટ્રોલની કિંમતમાં 83.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. ત્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવતા અહીં ડીઝલનો ભાવ 75.92 રૂપિયા પ્રતિ લીટર થયા છે. શનિવારે ક્રૂડના ભાવમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય લોકોમાં રાહત મળી. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશઃ 77.89 રૂપિયા પ્રતિ લીટર તથા 72.58 રૂપિયા પ્રતિ લીટર થયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા તો ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો થયો. ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો આવ્યો.
ઘટાડાને કારણે શહેરમાં પેટ્રોલની કિંમત 83.40 રૂપિયા તો ડીઝલની કિંમત 76.05 રૂપિયા પ્રતિ લિટર થઈ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા શુલ્ક ઘટાડે બાદ શનિવાર સતત 23મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. આ ભાવ ઘટાડાથી સામાન્ય જનતાને ફાયદો થઈ રહ્યો છે. મહત્વનું છે કે દિલ્હી અને મુંબઈમાં બંને જગ્યાઓ પર ડીઝલ 70 રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવ પણ 70 સપાટીથી ઉપર ચાલી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં લઈને સરકાર પર પ્રહારો કરી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકારે પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા પાછળ વિશ્વ સ્તરે વધી રહેલા ક્રૂડ ઓઇલનો ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબર ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને સાથે જ મોટા ભાગના રાજ્યોને પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો, જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દિલ્હી. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એકવાર ફરી મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું છે. રાજને ભારતની આર્થિક ગતિ પર બેંક અને નોટબંધી માટે હવે GST જવાબદાર ગણાવ્યા છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એકવાર ફરી મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું છે. રાજને ભારતની આર્થિક ગતિ પર બ્રેક માટે નોટબંધી અને GST જવાબદાર ઠેરાવ્યા છે. આ સિવાય તેમણે હાલના દેશના વિકાસ દરને પૂરતો ન હોવાની વાત કરી છે. રાજને PMOની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે ભારતમાં ઘણા બધા નિર્ણયોમાં PMOની દાખલ પણ વધી. બધી મુશ્કેલીઓમાંથી એક જ મુશ્કેલી જ છે. રઘુરામ રાજને GST દેશના આર્થિક વૃદ્ધિના રસ્તામાં આવનારી 2 એવી મોટી અડચણો ગણાવી, જેના કારણે ગત વર્ષ વિકાસની ગતિ ધીમી પડી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે હાલનો 7% દેશનો વૃદ્ધિ દર. રાજને કહ્યું કે ભારત હવે ખૂબ જ ખુલ્લી ઇકોનોમી છે. જે વિશ્વ વિકાસ કરે છે તો ભારત પણ વિકાસ કરે છે. તેમણે કહ્યું હતું કે 2017 એવું બન્યું કે વિશ્વના વિકાસે ગતિ પકડી હોવા છતાં પણ ભારતની ગતિ ધીમી પડી. તેનાથી એ ખ્યાલ આવે કે નોટબંધી અને GST ઝટકા વાસ્તવિક રીતે કેટલા ઊંડા હતા. આ ઝટકાઓને કારણે આપણે ગતિની અસર પહોંચી છે. રાજને આ અંગે જણાવ્યું કે ક્રૂડની ઓઇલ કિંમતમાં વધને કારણે ઘરેલુ ઇકોનોમી સમક્ષ પરિસ્થિતિઓમાં થોડી મુશ્કેલી થશે. ભલે પછી દેશ નોટબંધી અને GST કારણે સર્જાયેલી મુશ્કેલીઓમાંથી બહાર આવી રહ્યો હોય, NPA વિશે તેમણે કહ્યું કે સ્થિતિમાં સુધારો કરવો જરૂરી છે. ખરાબ ચીજોમાંથી બહાર આવવું જોઈએ જેથી બેલેન્સ શીટ સાફ થાય અને બેંકો ફરીથી તેના ટ્રેક પર પરત ફરી શકે. ભારતને બેંકો સાફ કરવાનો લાંબો સમય લાગ્યો છે. તેનું સાંસિક કારણ એક એવું છે કે સિસ્ટમ પાસે ખરાબ ઋણમાંથી બહાર આવવા માટે કોઈ સાધન નથી. રાજને જણાવ્યું કે જો ભારત 7% વૃદ્ધિદરથી ઓછા દરે વૃદ્ધિ કરતો હોય તો નિશ્ચિત રીતે કંઈક ને કંઈક ખામી છે. આ રીતે દેશમાં ઓછામાં ઓછી આગામી 10-15 વર્ષ સુધી વિકાસ કરવો પડશે. ભારતે આ માટે 10 લાખ રોજગારની તકો પણ ઉપલબ્ધ કરવી પડશે. દેશ સામે રહેલી 3 મોટી મુશ્કેલીઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અયોગ્ય છે. તેમણે કહ્યું કે નિર્માણ એ એવો ઉદ્યોગ છે જે અર્થવ્યવસ્થાની શરૂઆતના તબક્કામાં ચાલે છે, બાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વૃદ્ધિનું સર્જન થાય છે. બીજી વાતમાં જણાવ્યું હતું કે દેશે વીજળીની સેટરને પણ સારું બનાવવું પડશે. વીજળીની જરૂરિયાત ધરાવતા તમામને તે આવશ્યક છે. ત્રીજી વાત કરતાં તેમણે કહ્યું કે બેંકોની NPA ઘટાડવી પડશે. રાજને કહ્યું કે ભારતમાં સમસ્યાનો એક હિસ્સો એ છે કે અહીં રાજકીય નિર્ણય લેવાની વ્યવસ્થા એક હદથી વધારે કેન્દ્રીય યર્કુત છે. તેમણે કહ્યું કે ભારત કેન્દ્રથી કામ કરી શકતું નથી. ભારત ત્યારે કામ કરે છે જ્યારે ઘણા બધા લોકો બીજા બોજો ઉઠાવી રહ્યા હોય. આજના સમયમાં કેન્દ્ર સરકાર ખૂબ જ સેન્ટ્રલાઇઝ છે. તેનું એક ઉદાહરણ એ છે કે ઘણા સારા નિર્ણયો લેવા માટે PMOની પરવાનગી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદના જોપુરામાં રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના જોપુરા વિસ્તારમાં સાદ પાર્કની સોસાયટી પાસે ખાનગી ફાયરિંગ ગત રાત્રે થયું હતું. મળતી માહિતી મુજબ 4 શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. તેમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા પૂરા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ફાયરિંગમાં મોઇન ખાન નામનો શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે અઝર કિટીલ અને સફરાજ શાહરૂખ અને કાયમ સામે ગુનો નોંધાયો છે. ત્યારે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અંગત દુશ્મનાવટ ફાયરિંગ માટે કારણભૂત હોઈ શકે એવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. સર, ઇસમે મેં વો ગાડી રખને ગયેલા અબ મેરે કો માલુમ નહીં ફાયરિંગ કા નો મેં ગયા ઉસકે મેને ગાડી હટા દેતા તો ઉસકે ફાયરિંગ ના હોગે તો ઉસમે સે મેકો લગ ગઈ વો સર વો નહીં માલુમ. યુગશ્રી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદમાં હત્યાનો વધુ એક બનાવ. જીવરાજ પાર્ક પાસે આવેલા અમન આકાશ પાડી પ્લોટની બાજુમાંથી યુવતીની લાશ મળી આવી છે.
અમદાવાદમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે અમુક માતા ભારે તત્વોને જાણે પોલીસ અને કાયદાની કોઈ કોઈ ડર જ ના હોય તેમ બેફામ રીતે ગુનાઓ આચરી રહ્યા છે. અમદાવાદ શહેરના જુરાજ પાર્ક ખાતે આવેલા અમન આકાશ પાર્ટી પ્લોટની બાજુની ખુલ્લી જગ્યામાં એક યુવતીની લાશ મળી આવી હતી. લાશ મળવાના સમાચાર આજુબાજુના વિસ્તારમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, ત્યારે પોલીસ આવીને સમગ્ર તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. તેને અનેક વાસણ દ્વારા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. હવે આગળની તપાસમાં જ હત્યાનો ભેદ ખુલશે. યોગેશ્વરી રામાનુ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. એક બાદ આપનું સ્વાગત છે. ત્યારે મેરિલિન પબ્લિક કંપની દ્વારા 81 વર્ષે જૂની ફોર્ચ્યુન મેગેઝિનને 1.95 કરોડ રૂપિયામાં વેચવા માટે તૈયાર થઈ ગઈ છે. કંપનીએ શુક્રવારે તેની જાણકારી આપી હતી. થાઇલેન્ડના બિઝનેસમેન ચેટ ચેવલ જરાવીના ફોર્ચ્યુનને ખરીદશે. તે કેરોઇન પાર્ક ફંડના ગ્રુપની અનેક કંપનીઓના બોર્ડમાં સામેલ છે. તે ગ્રુપના ચેરમેન સુમિત જારવેનના દીકરા છે, પરંતુ ફોર્ચ્યુન મેગેઝિન માટે વ્યક્તિગત રીતે ડીલ કરી છે. આગામી મહિનાના અંત સુધીમાં સોદો ફાઇનલ થવાની આશા છે. ત્યારે પોક ફ્રેન્ડ ગ્રુપ થાઇલેન્ડની સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીનું એક છે. ત્યારે ટેલિકોમ્યુનિકેશન અને ફૂડ રિટેલ અને ઓટોમેટિવ ફાઇનાન્સ અને ફાર્મા સહિત અનેક બીજા સેક્ટરમાં સમૂહનો કારોબાર ફેલાયેલો છે. જરાવેનનો પરિવાર થાઇલેન્ડના સૌથી અમીર પરિવારોમાં સામેલ છે. ચેટ ચેવલ જોરાવેનનું કહેવું છે કે તેઓ ફોર્ચ્યુનને દુનિયાની લીડિંગ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માંગે છે. ફોર્ચ્યુનના પ્રેસિડેન્ટ એલન મુરે સીઈઓ તરીકે જવાબદારી સંભાળશે. તેઓએ કહ્યું છે કે મેગેઝિનના નવા માલિક ચીનમાં ખાસ કરીને તેનો વિસ્તાર કરવા માંગે છે, ત્યારે એ ફિલ્ટનના લેફ્ટ એડિટર ઇન ચીફ તરીકે ચાલુ જ રહેશે. ફોર્ચ્યુનના પ્રેસિડેન્ટ મુરે જણાવ્યું કે થોડાક વર્ષોમાં પ્રિન્ટની આવક ઘટી ગઈ અને મેગેઝિનનું પણ વેચાણ ઘટ્યું છે. ગયા વર્ષે વેચાણ 10 કરોડ ડોલરથી આછુ થયું હતું, ત્યારે ફોર્ચ્યુનનું 60% રેવન્યુ ડિજિટલ એડવર્ટાઇઝિંગ અને ફોરેન સીથી થાય છે. ટાઈમ કંપનીના કો ફાઉન્ડર હેન્સી લુએ 1930માં ફોર્ચ્યુનને શરૂ કર્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ટાઈમ કંપનીને મેરેડિથ ગ્રુપે ખરીદી લીધી છે. મેરેડિથે તે દરમિયાન પોતાની ન્યૂઝ અને રિપોર્ટ્સ બ્રાન્ડને વેચવાની જાહેરાત કરી હતી. 19 કરોડમાં વેચી દીધી હતી. તેને Salesforce.com ના ફાઉન્ડર માર્ક બિનિયોફ અને તેમની પત્ની ખરીદ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું, અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના, અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના. અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો. અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમાં આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ, માતા ભૂમિહી પુત્રો અહમ પૃથ્વી આહા, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ
જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमभाई हॉस्पिटल चलाता हूँ. इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ. महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे. ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાત ને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ.
વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મત ધરાવતી આ ચૂંટણીઓમાં બધા પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ અને તેલંગાણાના 12 ડિસેમ્બરના રોજ અને 17 ડિસેમ્બર વચ્ચે વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મત ધરાવતી ચૂંટણીઓમાં બધા પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે. પાંચમાંથી 3 રાજ્યોમાં સરકાર ચલાવી રહેલ ભાજપ માટે 2019 પહેલાં ચૂંટણી જીતવી ઘણી મહત્વની છે, પરંતુ સી વોટર ઓપિનિયનના પોલ જનતાઓનું અલગ મૂળ જણાવી રહી છે. ચૂંટણી બરાબર પહેલા કરાયેલા સી વોટર ઓપિનિયન પોલ અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બહુમત મળવાના અનુસાર છે. 2019ની ચૂંટણી પહેલા આ વાત ભાજપને ઉંગડાવવા માટે કાફી છે. સી વોટર ઓપિનિયન પોલ અનુસાર 200 સીટોની વિધાનસભા વાળા રાજસ્થાનમાં કોંગ્રેસ ભારે બહુમત સાથે કમબેક કરી શકે છે. પોલમાં કોંગ્રેસને 145 સીટો અને ભાજપને માત્ર 45 સીટો મળવાનું પૂર્વમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વળી ભાજપનો ગઢ મનાતો મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં શિવરાજસિંહની સરકાર જોખમમાં જણાઈ રહી છે. 15 વર્ષોથી મધ્યપ્રદેશમાં જીત મેળવી રહેલા ભાજપ પર આ વખતે કોંગ્રેસ ભારી પડી શકે છે. સી વોટર ઓપિનિયન પોલમાં કોંગ્રેસને સાધારણ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. ત્યારે પોલ અનુસાર 231 સીટોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસને 116 સીટો મળી શકે છે. વળી ભાજપના ખાતામાં 107 સીટો અનુમાન છે અને છત્તીસગઢમાં પણ ભાજપને કોંગ્રેસ માટે કાંટાની ટક્કર મળી રહી છે. 91 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં 41 સીટો અને ભાજપના હિસ્સામાં 43 સીટોની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપને પોતાની સત્તા બચાવવા માટે ઘણી મહેનત કરવી પડશે. સેન્ટર ફોર વોટિંગ ઓપિનિયન એન્ડ ડેન્સ ઇન ઇલેક્શન રિસર્ચે દાવો કર્યો છે કે CNX રાજસ્થાનમાં કોંગ્રેસને 115 સીટ મળી શકે છે. CSDS સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંતર વધુ નહીં રહે. સર્વેએ ભાજપને 116 સીટો અને કોંગ્રેસને 105 સીટો મળવાનો દાવો કર્યો છે. CNX સર્વેના છત્તીસગઢમાં ભાજપને 50 સીટો અને કોંગ્રેસને 30 સીટો મળવાનું પૂર્વાનામન લગાવ્યું છે. 10 સીટો અન્ય ખાતામાં આવશે, ત્યારે CSDSના સર્વેમાં છત્તીસગઢમાં ભાજપના ખાતામાં 56 સીટો અને કોંગ્રેસના ખાતામાં 25 સીટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને ગઈ વખતે વધુ સીટો મળવાની સંભાવનાને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રોચક ગણાવ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે સી વોટરનો ઓપિનિયન પોલ રોચક અને પ્રશંસનીય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ટ્રમ્પ સરકારે હવે કુશળ વિદેશી પ્રોફેશનલને વિઝા આપવા માંગે છે, જેથી ફક્ત આઉટસોર્સિંગનો માર્ગ બની જ રહે. તેમજ વ્હાઇટ હાઉસમાં પોલિસી ઓફ ઓર્ડિનરી માટે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ક્રિસ લીડને ગુરુવારે વોશિંગ્ટનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિનું માનવું છે કે બેહદ કુશળ ધરાવતા ટેકનોલોજી ક્ષેત્ર જેવા ક્ષેત્રમાં અભ્યાસ કરેલા લોકોને દેશમાં જ રોકાવો જોઈએ. નવી ટેકનોલોજી સંબંધે અમેરિકાના અખબારના વોશિંગ્ટનના પોસ્ટમાં લાઈવ ચર્ચા કરી હતી. તે દરમિયાન H-1B વિઝા પર રાષ્ટ્રપતિ પોતાના વિચારો વિશે લીડરને જણાવતા કહ્યું, આ યોગ્યતા આધારિત ઇમિગ્રેશનની વાત છે. સ્પષ્ટપણે H-1B વિઝા યોગ્યતા આધારિત ઇમિગ્રેશનનો ભાગ છે. જોકે લીડરે માન્યું છે કે જો મુદ્દો કોંગ્રેસમાં પહોંચે તો તેના લીધે ઘણા વિવાદો સર્જાઈ શકે છે. માઇક્રોસોફ્ટ અને જનરલ મોટર્સના POCOએ લીડરને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ પ્રક્રિયા પર નજર રાખવા અને તેનો સમન્વય કરવા માટે નિમણૂક કરાઈ છે. તેમનું કહેવું છે કે એક હદ સુધી અમે વિધાનસભાના સ્થાને નિયામક કરી અભિગમ અપનાવી શકીએ છીએ. આમ તો H-1B વિઝા સિસ્ટમ ઘણે અંશે વિધાનસભા હેઠળ આવે છે, પરંતુ અમે તેને નિયમિત કરવા આઉટસેટિંગમાં આની મહત્વની ભૂમિકા રહે તેના કામ પર કરી રહ્યા છીએ. હાલમાં 1,20,000 H-1B વિઝા છે, જેને ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી મોટી IT કંપનીના અમેરિકાના નોકરીદાતાઓના સંગઠન કમ્પ્યુટર અમેરિકાનું કહેવું છે કે H-1B વિઝા રોકવાની સંખ્યામાં આશ્ચર્યજનક વધારો થયો છે. આ નોન ઇમિગ્રેટેડ વિઝા છે, ત્યારે અમેરિકાના કંપનીઓને સૈદ્ધાંતિક અને તકનિક વિશેષતાવાળા કર્મચારીઓને નિયુક્ત કરવા મંજૂરી આપે છે. ટેકનિકલ કંપનીઓ ભારત અને ચીનથી હજારો લાખોની સંખ્યામાં કર્મચારીઓ નિમણૂક માટે આ વિઝા પર નિર્ભર રહે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.